એ ભૂતકાળમાં અંદર હતી કે ભૂતકાળમાં પૂર્વના સમયે એ અંદર હતી ને, એ અંદરથી જ વ્યક્ત થઈ છે. તો એ ન્યાય સિદ્ધ થાય છે કે સમસ્ત વ્યક્તિઓ અંદરમાં પડેલી છે, પણ જ્યારે તમે ઉત્પાદન સિદ્ધ કરવો હોય તો એની પ્રગટતા રૂપ વર્તમાન કરી એને બહાર જ તમારે લેવી, નહીં તો ઉત્પાદન દ્રવ્યુત્તમ સત સિદ્ધ નથી. એટલે સમસ્ત વ્યક્તિઓ અંદર છે, સમસ્ત વ્યક્તિઓમાં અત્યારે જે પ્રગટ રૂપ પર્યાય છે એ ભૂતકાળની એટલે પૂર્વ સમય અંદર પારમાર્થિક ભાવે શક્તિ, અને એ વર્તમાન પર્યાય પ્રગટ થઈ ત્યારે ભૂતકાળની પર્યાય વ્યય થઈ અને ભવિષ્યની પર્યાય પ્રગટ થઈ. શું થયું વિષય શું કહ્યું? ભૂતકાળની પર્યાય હતી વ્યય થઈ અંદર પારિણામિક ભાવે ગઈ, ત્યારે જ ભવિષ્યની પર્યાય અંદર મારે પડી હતી એ શક્તિમાંથી વ્યક્તિ થઈને ઉત્પાદ રૂપે બહાર આવી. એટલે બધી પર્યાયો ચૈતન્ય ચૈતન્યમાં જીતસામાન્યમાં ચૈતન્યની સમસ્ત વ્યક્તિઓ જે અંદરમાં છે એ એકદમ એ બરાબર સિદ્ધ જ થાય છે, કોઈ વસ્તુ એમાં નીકળતી નથી. એ પર્યાયને જો તમે વ્યક્ત રૂપે બહાર ન રાખો અને બધી જો તમે એમ કહી દો કે બધી પર્યાયો અંદરમાં જ છે તો પછી અંદર વાળા જીવનો નિર્ણય કોણ કરે? નિર્ણય કરવા માટે કોઈ એક વર્તમાન પર્યાય તો પ્રગટ રૂપ વ્યક્ત ઉત્પાદ રૂપે હોવી જ જોઈએ, કારણ કે ઉત્પાદમાં ધ્રુવનો નિર્ણય થાય, ઉત્પાદમાં ધ્રુવનું અવલંબન આવે, ઉત્પાદમાં ધ્રુવનું મેલન આવે. તો એ ન્યાયથી કે એક પર્યાય વર્તમાનમાં પ્રગટ વ્યક્ત રૂપે હોય હોય ને હોય ઉત્પાદ રૂપે, પણ એ પર્યાય એ ક્યાંય બહારથી નથી આવતો, એ ક્યાંય પર્યાયમાંથી પર્યાય નથી આવતો, એ પર્યાય ધ્રુવમાંથી આવે છે. તો ભૂતકાળની તમે સ્થિતિ જોવો, પૂર્વ પર્યાયની સ્થિતિ જોવો, તો પૂર્વ પર્યાયની શું થયું? વ્યય. વર્તમાન પર્યાયનો શું થયો? ઉત્પાદ. તો વર્તમાન પર્યાય ઉત્પાદ ક્યાંથી થયો? કે ભવિષ્યનો પારિણામિક ભાવ શક્તિ રૂપે મળ્યો હતો, એમાંથી એક પર્યાયનો ઉત્પાદ થયો કે જે સમયે પૂર્વ પર્યાયનો વ્યય થયો, એ ભવિષ્યની પર્યાયમાંથી જે પર્યાયનો ઉત્પાદ થયો એ વર્તમાન બની ગયું. ભૂતકાળની પર્યાય જે પ્રગટ રૂપ હતી એ વ્યય થઈને અંદર પારિણામિક ભાવે થઈ ગઈ, તો એ યોગ્યતા રૂપ થઈ ગઈ પારિણામિક ભાવે પૂર્ણ, અને ભવિષ્યની પર્યાયમાંથી એક પર્યાયનો ઉત્પાદ જે થયો એ વર્તમાન. એ વર્તમાને એવો નિર્ણય કર્યો કે આ ભૂતકાળની અસંખ્ય પર્યાયો યોગ્યતા રૂપે પારિણામિક ભાવે પૂર્ણમાં સમાયેલી છે, ભવિષ્યની અનંત પર્યાયો, કારણ કે ભૂતકાળ કરતા ભવિષ્યની પર્યાયો અનંત છે, ભૂતકાળનો તો એક આવી વર્તમાન પર્યાય પ્રગટ થઈ, વર્તમાન પર્યાય પ્રગટ થઈ ત્યાં ભૂતકાળનો એક આવી ગયો ને, અનાદિ કાળથી અહીંયા સુધીની પર્યાયો એને જ વર્તમાન કહેવાય. પછી વર્તમાન પછીની તો અનંત 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 કાળ સુધી દ્રવ્ય રહેવાનું છે, તો એ જેટલી અનંત 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 એનું માપ ન કાઢી શકાય એટલી અનંત થાય એટલી પર્યાયો છે, એ બધી શક્તિ રૂપે અંદર પડી છે, પડી છે, પડી છે, પડી છે, પડી છે. કારણ કે કોઈ અંશ છે એ અંશી વગર ક્યાંયથી ઉત્પન્ન થતા, દરેક પ્રગટ થવાના અંશો અંશીમાં જ પડેલા છે, વિદ્યમાન અંશીમાં મોરાત વ્યસ્ત છે, પણ અંશીમાં અંશ કર્યું છે, સત્રુ સત્વ કર્યું છે, એ સત્વ બહાર આવે છે. એ બહાર આવે છે આપણે ચર્ચા થઈ કે પર્યાય આવે છે દ્રવ્યમાંથી, પર્યાય થાય છે સ્વતંત્ર, આવે છે દ્રવ્યમાંથી. કોઈ એમ કે ભાઈ પર્યાયમાં ઉત્પાદમાં રાગ છે તો કે દ્રવ્યમાંથી રાગ આવ્યો, તો કે બિલકુલ નહીં, તો કે તો આપણે એમ જ લઈ લઈએ કે પર્યાય દ્રવ્યમાંથી આવતું જ નથી રાગ છે, તો કે એમ નહીં, આવે છે દ્રવ્યમાંથી એ 100% સત્ય વાત છે, અને પરિણમન થાય છે સ્વતંત્ર તેની યોગ્યતાથી એ પણ 100% સત્ય વાત છે. આ ન્યાયથી જેને બેસી જાય ને એને ઉત્પાદમાં ગમે તેવી પર્યાય પ્રગટ થાય તો એને એના સંતાનથી જોડે, દ્રવ્ય સાથે એને સંબંધ જોડે, દ્રવ્ય છે એ શુદ્ધ છે, અનાદિ અનંત છે, જ્ઞાનમય તત્વ છે, એ પોતાના સુખમય તત્વ છે, એટલે એની સાથે વર્તમાન પર્યાયને
અને વર્તમાન પર્યાય પર આગ છે અને ત્રિકાળી દ્રવ્ય તો વિકારી છે. એનો અર્થ એ કે વર્તમાન પર્યાય અંદરથી આવી ત્યારે કઈ લઈને નથી આવી, ષટકારકથી એના પરિણામથી એની પર્યાય પ્રગટ થઈ છે. એમાં આપણે ક્ષણિક ઉપાદાન અને નિમિત્ત નિમિત્ત સંબંધ પણ પરમ દિવસે લઈ લીધો છે, બધાની ખ્યાલ છે, એને આપણે લાગુ કરતા નથી. હવે આપણો પ્રશ્ન એમ થાય છે ને કે ભાઈ ચિત્ત સામાન્યમાં ચૈતન્યની સર્વવ્યક્તિઓ અંતર્નિમગ્ન છે, તો હવે એમ વિચાર આવે આપણને કે ભાઈ એ પૂર્ણ રૂપે કેવી રીતે કહેવાય? આપણી વ્યક્ત તો પર્યાય પ્રગટ થાય છે, આપણે એમ કહીએ છીએ કે એ પૂર્ણ રૂપે થઈ જાય છે. તો અંદરમાં છે ને દ્રવ્ય અને ગુણ જ છે, અંદરમાં પર્યાય છે જ નહીં. પર્યાય એનું નામ જ ખરેખર વ્યક્ત થાય ને ત્યારે જ પડે છે, જ્યારે કોઈ પણ સતનું અંદર સતપણું જે ત્રિકાળી દ્રવ્યનું કહ્યું છે, ગુણનું સતપણું કહ્યું છે, એમાંથી પ્રગટ અંશ જે અંશીમાંથી અંશ ઉત્પાદ છે, તો એ જે અંશ છે એ ઉત્પાદ થયો ને એ જ સમયે એનું પરિણામ થાય છે, અને એ પરિણામને પર્યાય કહેવામાં આવે છે. અંશના પરિણામનું નામ ખરેખર પર્યાય કહેવામાં આવે છે. એટલે ચિત્ત સામાન્યમાં ચૈતન્યની સર્વ વ્યક્તિઓ અંતર્નિમગ્ન છે, એ 100% સત્ય અને યથાર્થતામાં ભરેલી છે. હવે જ્ઞાનીને પણ ધારો કે કેવળ જ્ઞાનની ચર્ચા કરી દો, તો આપણે એ ચર્ચા પણ થોડી લીધી હતી કે કેવળી ભગવાનને ભૂતકાળની અને ભવિષ્યકાળની અને બધી પર્યાયો ભૂતકાળની બે થઈને અંદર પારિજાની ભાવે ચાલી ગઈ, ભવિષ્યની જેટલી શક્તિમાંથી વ્યક્તિ થવાની છે એનું પ્રત્યક્ષ જ્ઞાન કેવળ જ્ઞાનમાં, તો અત્યારે વર્તમાનમાં એ પર્યાય જાણે આમ પ્રગટ જ હોય ને એવી રીતે એને તો જ્ઞાન બનતું છે. એને કઈ પારિણામિક ભાવમાં પર્યાય બે થઈને ચાલી ગઈ છે, ભવિષ્યની શક્તિરૂપ પેઢી આવી પર્યાય આવવાની છે, એ રીતે એને જોતા નથી પારિણામિક ભાવ. એને તો વર્તમાન એનું જે સત્પનું સ્વભાવ પ્રકાશ જ્ઞાન પ્રગટ થાય છે, એ જ્ઞાનનો ખરેખર ઉદય જ એવો છે, એ જ્ઞાનની દિવ્યતા જ એવી છે, એ જ્ઞાનનું જ્ઞાન એવું એવું છે કે એમાં લોકા લોક અને આખા જ્ઞાયક ભાવનું સર્વસ્વ બધું એ બધું એ એક જ જ્ઞાનમાં બધું છે ને ખ્યાલમાં. છતાં પણ એની પોતાની પર્યાય ને સિદ્ધ દશાને નજીક લઈ આવી શકતા હરિયત ભગવાન શું ધારો કે માવી દે છે, શ્રીમંદર પરમાત્મા મીરા દે છે 1 કરોડનું આયુષ્ય છે, તો એના જ્ઞાનમાં બધી ખબર છે કે 4 ઘાતી કર્મ ચાલ્યા ગયા છે, 8 ઘાતી કર્મનો ઉદય એ ચાલુ છે, એ પ્રકારની એનો ઉદય છે, તો એ ક્યારે મારી હવે સિદ્ધ દશા આવશે એવું જ્ઞાન એને વર્તમાનમાં વર્તે છે, છતાં એ પુરુષાર્થ કરીને એની પર્યાયને આગળ લઈ આવી શકતા નથી. કારણ કે એ પર્યાય અંદરમાં પારિણામિક ભાવ કહી છે, એનો જ્યારે સ્વકાળ આવશે એ અંશ તો ત્યારે જ એ ઉદયમાં આવશે અને ત્યારે જ એનું સિદ્ધ પણ પ્રગટ થશે એવો એને વિશ્વાસ અંદરથી આવી ગયો છે. એટલે એ ક્યારે પણ પર્યાયને આગી પાછી કરવાનો વિકલ્પ જ એને તો આવે જ નહીં, તો નિર્વિકલ્પ પરિપૂર્ણ થઈ ગયા છે. પણ એની પર્યાય પણ સિદ્ધ દશાની અંદરમાં પારિણામિક ભાવે સદરૂપે શક્તિ રૂપે અંદરમાં પડે છે, એ પર્યાય પણ એના સ્વકારે અંદરથી બહાર આવવાની છે. આ ચિત્ત સામાન્યમાં ચૈતન્ય સર્વે કર્યો એમાં આટલી વાત તો આપણને આપણે ખ્યાલ આવે. આમાં કઈ પ્રશ્ન તમને થાય તો મને કહો, આપણે અહીંયા ચર્ચા કરીએ. અપેક્ષા
એટલે કથનચી ગમિતા અને કથનચી ભિન્નતા કે સર્વથા ભિન્નતા કેવી રીતે એમાં સમજ્યા? યા બીજું તો વસ્તુ આખો ક્રમે બરાબર. હવે કોઈ અપેક્ષા એ પર્યાય દ્રવ્યની અંદર તો છે, વિકારી સત્તામાં તો પર્યાય છે, વસ્તુનો વિષય પણ છે, ત્યારે પર્યાય તો સર્વના નથી હોતું. ત્યારે નથી હોતી ત્યારે અનુભૂતિ અનુભૂતિ તો થાય છે પર્યાયમાં, એ પર્યાય વર્તમાન પર્યાય નો અંશ મોજુદ બતાવવો છે. આજે બી અપેક્ષા પડે છે, એક સાથે બંને અપેક્ષા લાગુ થાય છે, નિત્યની અને અનિત્યની, એને કેવી રીતે? હવે એક પેલી વાત કે વર્તમાન પર્યાય જે પ્રગટ થઈને બહાર આવીને ઉત્પન્ન થાય એ પર્યાયનો અંશ ભૂતકાળમાં દ્રવ્યભૂત એ પ્રગટ થઈ ગયો અંશ, પછી જે અંશમાંથી પ્રગટ થયો છે એ પર્યાયનો અંશ. અંદરમાં પણ અંશ છે, અનંત અંશોનો એક ગુણ બન્યો છે, એ અનંત અંશોનો ગુણ છે, માંથી જે અંશમાંથી પર્યાયનો ઉત્પાદ થાય છે, તો એ પર્યાયનો ઉત્પાદ થાય છે, એ ઉત્પાદ પોતે સત્રૂપે બહાર આવે છે, અને એ જ સમયે જે અંશ ગુણ રૂપે છે એ ગુણ રૂપનો અંશ તો ગુણ રૂપે જ રહે છે, ત્યાંથી અંશ ખૂટી નથી જતો, એ તો ગુણ રૂપ છે. અંશ ગુણમાં કાંઈ વધઘટ થતી તો વિષય બહુ સમજવા જેવો છે. અનાદિ અનંત જે આખો સ્વભાવ છે એમાં એક જ્ઞાન ગુણ છે. જ્ઞાન ગુણ આખો આમ તમે લ્યો બતાવેલો તો એના અનંત અંશો છે. એ અનંત અંશોમાં આપણે તે વિશે કીધું એક થી સો અંશ લ્યો. હવે એક થી સો અંશમાં 51 નંબરનો અંશ પ્રગટ રૂપે બહાર આવ્યો, તો એ 51 નંબરનો અંશ અંદરથી પ્રગટ રૂપે બહાર આવ્યો તો એ અંશ અહીંયા ખાલી પડી જાય છે અને બહાર વ્યક્ત થાય છે એમ નથી. પેલા એમ નથી, 51 નંબરનો અંશ એવો ને એવો અંતરનીય છે, પણ ઉત્પાદ જે છે એ પ્રગટ છે. ઉત્પાદ અંશ બાકી પર્યાયો તો એ ઉત્પાદ સ્વતંત્ર ક્યાંથી ઉત્પાદ છે? અંશ રૂપી કોણું અંશ કોણું મૂળ રૂપે કાયમ રાખી અને પર્યાય ઉત્પાદ થાય છે, ત્રિકાળનું કાયમ રાખીને ઉત્પાદ થાય છે, અને એ અંશનો ઉત્પાદ થાય છે એને ખરેખર પર્યાય કહેવાય. એ સમયે પણ એ ઉત્પાદને ધ્રુવનું લક્ષ કરવા માટે એના ગુણનો અંશી છે એ પૂરેપૂરો પડે છે. ત્યાં કોઈ ઘટી નથી જતો અંશ કે આ અંશ બહાર આવ્યો અને આ અંશ ઓછો થઈ ગયો, કે એક અંશ પ્રગટરૂપ થઈ ગયો બહાર. એટલે એમ કે ભાઈ ગુણમાંથી તો અંશ આવ્યો બહાર, તો એ ગુણનો અંશ તો ઓછો થઈ ગયો ને, પર્યાયનો અંશ બહાર આવી ગયો. એ ગુણનો ગુણ હતી એ જ ગુણ પર્યાય રૂપે આવી ગયો એમ નથી. ગુણ ગુણનું કાયમ પણું અવસ્થિત રાખી અને ઉત્પાદ સર પોતે પોતાથી અંશ રૂપે બહાર આવે છે, એ સતનો ઉત્પાદ છે. એ માત્ર ઉત્પાદ છે, ત્યાં એનું ધ્રુવપણું તો અંદર ગુણ રૂપે રહેલું છે. પરિણામ ના ત્રણ ભાવ એવી રીતે ભેદ નથી, એમાં એમ નથી લેવા, એ નથી લેવાનું નહીં, ક્યાંય એમ નથી કીધું એમ કહું છું. પ્રવચન સારમાં એમ નથી કીધું એમ કહું છું. ત્યાં જે કીધું છે ને એમ કીધું છે કે ત્યાં આખા દ્રવ્યના ત્રણ સત બતાવ્યા છે, દ્રવ્ય સત, ગુણ સત, પર્યાય સત, ઉત્પાદ સત, વ્યય સત, ધ્રુવ સત, અને એમાં એના ધ્રુવ સત ને પર્યાય તરીકે લીધી છે. સુકા પર્યાય તરીકે લીધી છે કે ભેદ પડ્યો એટલે પર્યાય છે, દ્રવ્યનો ભેદ પડ્યો દ્રવ્ય લીધું તો એ ભેદ થઈ ગયો એ પર્યાય છે એમ લીધું છે. તમે કઈ ગાથામાં લીધો છો? એક સમય કે પર્યાય છે, હા એક સમય ની પર્યાય માં ત્રણ પરિણામ સત છે, કે એક સમય ની પર્યાય નો અંશ છે એમાં ત્રણ પરિણામ સત છે, ઉત્પાદ સત, વ્યય સત, ગુણ સત,
એક સમયની પર્યાય છે એમાં ત્રણ સત એવી રીતે કહી શકાય કે જે ઉત્પાદ રૂપી સત પ્રગટ થયો છે એક સમયમાં ત્રણ પરિણામ ઈ ત્રણ પરિણામ એવી રીતે છે કે જે ઉત્પાદ રૂપી સત પ્રગટ થયું છે એમાં વ્યય થયો ત્યારે જ ઉત્પાદ રૂપી સત થયો છે પૂર્વ પર્યાયનો વ્યય છે વર્તમાન પર્યાયનો ઉત્પાદ છે અને પરિણામ છે 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 એનું ધ્રુવ છે એમ કહેવા દર્શન જ્ઞાન પરિણામ એક સાથે થઈ રહ્યું છે એક સમયના પરિણામમાં ઉત્પાદનું પરિણામ વહેલું પરિણામ વર્તમાન પર્યાય છે પ્રગટ રૂપે વ્યક્ત રૂપે બહાર આપણને ઉત્પાદ રૂપે ખ્યાલમાં આવી છે એ ઉત્પાદ જ્યાંથી અંદર ગુણમાંથી આવ્યો છે એ ઉત્પાદ ગુણનું ગુણપણું કાયમ રાખી અને ઉત્પાદ સત રૂપે બહાર આવ્યો છે પેલા એ વાત સમજી પહેલી પહેલામાં પહેલી વાત છે કે જે ગુણના અંશમાંથી ઉત્પાદ રૂપી પરિણામ પ્રગટ રૂપે વ્યક્ત રૂપે બહાર આવ્યું છે એ ગુણ ગુણ રૂપે જેવો હતો એવો જ રહે છે અને ઉત્પાદ રૂપી સ્વતંત્ર પોતાથી પ્રગટ થાય છે ગુણમાં કઈ વધઘટ થતી જો ગુણમાં કઈ વધઘટ થાય તો દ્રષ્ટિનો વિષય ખંડિત થઈ જાય દ્રષ્ટિનો વિષય જેવો છે એવો જ રહે છે આ સત પણ ઉત્પાદન બહાર અને એ જ સત પણ ઉમે થાય પાછું એ જ સમયે સત પણ ઉત્પાદન થાય પાછું બીજે સમયે સર્વનો વ્યય થઈ જાય છે એ ઉત્પાદ બે ઉત્પાદ બે ઉત્પાદ બે ઉત્પાદ બે ની સાયકલ ચાલે છે અને ધ્રુવ તો એવો ને એવું છે હવે એ ગુણના આ અંશમાંથી ઉત્પાદ થયો એ શા માટે બતાવવું છે કે જ્ઞાન ગુણ છે તો જ્ઞાન નો ઉત્પાદ થાય છે તો જ્ઞાન નો ઉત્પાદ જ્ઞાન ગુણ ના અંશમાંથી થયો છે શ્રદ્ધા નો ઉત્પાદ શ્રદ્ધા ગુણ માંથી થયો છે ચારિત્ર નો ઉત્પાદ ચારિત્ર ગુણ ના અંશમાંથી થયો છે એ બતાવવા માટે ગુણની પર્યાય કેવા બતાવે છે અત્યારે વ્યક્ત રૂપે જ્ઞાન છે એટલે ભાઈ એ કોણ છે તો કે એ જ્ઞાન ગુણનો અંશ છે ને એનો ઉત્પાદ છે અત્યારે શ્રદ્ધા વ્યક્ત છે અનંત ગુણની અનંત પર્યાય વ્યક્ત છે જે પર્યાય ઉપર તમારી નજર હોય તો એ પર્યાય શું છે તો એ પર્યાય ઉત્પાદ રૂપે છે તો એ ઉત્પાદ ક્યાંથી આવ્યો એ ઉત્પાદ ગુણનો છે કે ગુણનો છે તો ક્યાંથી આવ્યો તો એ ગુણમાંથી આવ્યો તો ગુણમાંથી ક્યાંથી આવ્યો તો ગુણના અંશ જે હતા અંશી હતો ગુણ આપતો અનંત અંશ એમાં જે અંશમાંથી એ અંશ આવ્યો એને એ અંશનો ઉત્પાદ કહેવામાં એ અંશ વ્યક્ત રૂપે છે એ વ્યક્ત અંશ છે એ સમયે ગુણ એવો રહેવો જોઈએ છે એમાં ફેરફાર નથી પરિણામ થયું છે એ વ્યક્તનું દ્રવ્ય સંરૂપ થઈને જે પરિણામ થયું
એ પરિણામને સામાન્ય જ્ઞાન, સામાન્યનું જ્ઞાન એટલે કે નિશ્ચયનું જ્ઞાન છે, એટલે કે ત્રિકાળીનું જ્ઞાન છે, કારણ કે એ જ્ઞાનમાં સમય જ્ઞાન પ્રગટ્યું પરિણામ છે. જે કે નિશ્ચયના જ્ઞાન સાથે, નિશ્ચયના જ્ઞાન એટલે ત્રિકાળી દ્રવ્યના જ્ઞાન સાથે વર્તમાન પર્યાયનું જ્ઞાન કરવું. વર્તમાન પર્યાય એટલે પ્રગટ અંશ જે ઉત્પાદવાળો અંશ છે, તે વર્તમાન પર્યાયનું જ્ઞાન કરવું તે પ્રમાણ જ્ઞાન છે. એટલે કે ત્રિકાળી દ્રવ્યનું અને એની વર્તમાન ઉત્પાદવાળી પર્યાયનું એ બેનું એક સાથે જ્ઞાન કરવું એનું નામ પ્રમાણ જ્ઞાન છે. દ્રવ્ય પર્યાયનું જ્ઞાન એનું નામ પ્રમાણ જ્ઞાન. નિશ્ચયના જ્ઞાન પૂર્વક પર્યાય પોતે એકલું પર્યાયનું જ્ઞાન કરે તે વ્યવહારનું જ્ઞાન છે. નિશ્ચયના જ્ઞાન પૂર્વક એટલે ત્રિકાળી દ્રવ્યના જ્ઞાન પૂર્વક પર્યાય પોતે એકલા પર્યાયનું જ્ઞાન કરે, એટલે કે જ્યારે પર્યાય ભેદમાં આવે, અભેદ પૂરું છૂટી જાય અને પર્યાય ભેદમાં, અને એ ભેદમાં આવીને પર્યાય પર્યાયનું જ્ઞાન કરે તો એ વ્યવહાર છે. પર્યાય પર્યાયનું જ્ઞાન કરે તે વ્યવહાર, કઈ પર્યાય સમ્ય જ્ઞાનની પર્યાય સમ્ય જ્ઞાનનું જ્ઞાન કરે એ વ્યવહાર, અને સમ્ય જ્ઞાનની પર્યાય નિશ્ચયનું જ્ઞાન કરે તે નિશ્ચય, અને એ સમ્ય જ્ઞાનની પર્યાય દ્રવ્ય પર્યાય નૈનું જ્ઞાન કરે એ પ્રમાણ જ્ઞાન એમ કહેવામાં આવે છે. પ્રમાણ જ્ઞાન અને નૈ જ્ઞાન બંને પર્યાય છે. પ્રમાણ જ્ઞાનમાં પણ પર્યાયનો અંશ છે, નૈ જ્ઞાન પણ અંશ છે, એટલે એને પર્યાય કહે છે. આમાં આમ કહેવા માંગે છે, આમાં તો બહુ સ્પષ્ટ ચોખ્ખું છે, આમાં એક પરિણામના ત્રણ શબ્દની કોઈ ચર્ચા નથી. આમાં નિશ્ચય કીધું એ દ્રવ્ય છે, ભૂતકાળની ભવિષ્યની બધી દ્રવ્ય સમાન પાડવા છે. વ્યક્ત જ્ઞાનની પર્યાયમાં, વ્યક્ત જ્ઞાનની પર્યાય, વ્યક્ત જ્ઞાનની પર્યાય એટલે કઈ, આપણે જે પ્રગટ રૂપે લીધી, ઉત્પાદ રૂપે લીધી, એક સમય રૂપે લીધી, એ વ્યક્ત જ્ઞાનની પર્યાય છે. એ વ્યક્ત જ્ઞાનની પર્યાયમાં અવ્યક્ત સામાન્ય, અવ્યક્ત સામાન્ય એટલે ચિત્ત સામાન્ય, વ્યક્ત પછી વર્તમાન પર્યાયનું જ્ઞાન કરવું તે પ્રમાણ જ્ઞાન. નિશ્ચયનું જ્ઞાન એટલે નિશ્ચય એટલે ત્રિકાળી દ્રવ્ય, અને એની સાથે વર્તમાન પર્યાય અભેદ છે તો એ બેયનું જ્ઞાન કરવું એનું નામ પ્રમાણ. નિશ્ચય અને વ્યવહાર, દ્રવ્ય અને પર્યાય બેયનું જ્ઞાન એ પ્રમાણ જ્ઞાન થઈ ગયું, કારણ કે એકમાં બીજાનું ભેળવવું એનું નામ પ્રમાણ. એકમાં બીજાનું ભેળવવું એનું નામ વ્યવહાર, પ્રમાણરૂપી વ્યવહાર. હવે પછી કે નિશ્ચયના જ્ઞાન પૂર્વક પર્યાય પોતે એકલું પર્યાયનું જ્ઞાન કરે, નિશ્ચયના જ્ઞાન પૂર્વક સમ્ય જ્ઞાન પૂર્વક પર્યાય કે આ સમ્ય જ્ઞાનમાં સમ્ય જ્ઞાન પ્રગટ થયું, પર્યાય પર્યાયનું જ્ઞાન કરે એમ નામ વ્યવહારનું જ્ઞાન છે. પ્રમાણ જ્ઞાન નહીં જ્ઞાન એ પર્યાય છે, એ પર્યાય છે. પ્રમાણ જ્ઞાન કહ્યું કીધું નિશ્ચયના સહારા પૂર્વક પોતાના જ્ઞાનમાં જ્ઞાનનું જ્ઞાન પ્રગટ થયું એ પ્રમાણ જ્ઞાન થઈ ગયું. એટલે સાથે જોવું એમ નામ પ્રમાણ, એકલાને જોવું એમ વ્યવહાર, અને ત્રિકાળી દ્રવ્યને જોવું એમ નામ નિશ્ચય. ત્રિકાળી દ્રવ્યને જોવું એનું નામ નિશ્ચય, ત્રિકાળી દ્રવ્ય અને પ્રગટ થયેલી પર્યાય સાથે જોવું એનું નામ પ્રમાણ, અને ત્રિકાળી દ્રવ્યને છોડી અને એકલી પર્યાયમાં પર્યાયનું જ્ઞાન કરવું અનુભવ થયા પછી એનું નામ વ્યવહાર કહેવામાં આવે છે. આ પેરેગ્રાફનો અર્થ આ છે. એટલે આપણે એક સમયનું સત છે, એક સમયનો ઉત્પાદ એટલો હોય છે, એક સમયનું સત છે પ્રશ્ન આવે ત્યારે ધ્રુવનો આશ્રય ઉત્પાદની ધ્રુવ ઉત્તમ સત થઈ ગયું. એક સમયમાં, એક સમયમાં ઉત્પાદની ધ્રુવ ઉત્તમ સત. કોઈ પણ ઉત્પાદ હોય એ પહેલા તો કદી વ્યય વગર ન હોય, કારણ કે એક સમયે એક ગુણની બે પર્યાય હોય, એક સમયે એક ગુણની એક જ પર્યાય પ્રગટ રૂપ હોય, એક સમયે એક ગુણની એક પર્યાય પ્રગટ રૂપ થાય તો એની પૂર્વ પર્યાય હોય એનો વ્યય થાય ત્યારે વર્તમાન પર્યાયનો ઉત્પાદ નિયમથી થાય. એટલે એક સમયની પર્યાય તો
થઈ ગયો એ જ સમયે અવલોકન ધ્રુવનું છે તો એનો મતલબ ઉપાધિ નવીનતમ સત થઈ ગયું. હવે તમને બીજી રીતે ઘટાડું સમજો, વર્તમાન પર્યાયમાં કોઈ જીવને સમય દર્શન કરે છે તો શું થયું? સમય દર્શન ની પર્યાયમાં શ્રદ્ધા મોતી પર્યાયને સમય દર્શન ની પર્યાય કહેવામાં આવે. તો શ્રદ્ધા ગુણની અવિપરીત પર્યાય છે એમાં સમય દર્શનનો ઉત્પાદ આ સમયે થયો. તો એ સમયે શ્રદ્ધા ગુણની વિપરીત મિથ્યાત્વની પર્યાય પૂર્વ સમયે હતી એનો વ્યય છે. વ્યય હોય તો જ સમયમાં ઉત્પાદ થાય. એક સમયમાં મિથ્યાત્વને સમય તત્વ સાથે ન રહી શકે તો એ મિથ્યાત્વનો વ્યય થઈ ગયો, સમય તત્વનો ઉત્પાદ થયો. હવે સમય તત્વનો ઉત્પાદ થયો અમે સર્વજ્ઞ ભગવાન અમારા છે ને એટલે માનીએ છીએ કે એક સમયમાં ઉત્પાદ બે ધ્રુવોત્તમ સત્ય જાણે છે અને માને છે એટલે અમે સર્વજ્ઞ તીર્થંકર ને અમારા હરિયન ભગવાન ને એટલે માનીએ છીએ એક સમયમાં ઉત્પાદ બે ધ્રુવોત્તમ સત્ય માને છે અને જાણે છે એમ એનો અર્થ છે. એમ જ છે વિદ્યાર્થીઓની પર્યાય તો ભેરૂપ થઈ ગઈ. હવે એ તો ભેરૂપમાં કરાવે છે પણ ઉત્પાદમાં જે સમ્યક દર્શન અનુભૂતિ સત છે એમાં પણ એવી રીતે ઉત્પાદ હોય ધ્રુવનું શબ્દ લાગશે. આખા દ્રવ્યની અપેક્ષા તો પૂર્વની પર્યાય દ્રવ્યની અપેક્ષા એ છે કે પૂર્વની પર્યાયનો વ્યય ના પર્યાયનો ઉત્પાદ થયો છે. જ્યારે અહીંયાથી એક સમયનું સત છે એ પર્યાયનો ક્ષણિક સત પણ છે અને દ્રવ્યની સાથે જ્યારે થાય ત્યારે એનું અભેદ સત પણ છે. ક્ષણિક સત છે તેમાં તો ભલે આમ તમે ઉત્પાદ થઈ શકાય પણ એક સમયના સતમાં બીજું ત્રિકાળી તે અવ્યક્ત રૂપ ધ્રુવ થઈ ગયું. ધ્રુવ એક ઉત્પાદ છે એક ધ્રુવ ત્રિકાળ જે ભૂત અને ભવિષ્ય વચ્ચેની કડી છે. ભૂત અને ભવિષ્ય વચ્ચેની કડી છે એટલે ભૂતકાળની પર્યાય અને ભવિષ્યની પર્યાય એ બે ની વચ્ચે તો ધ્રુવ રહેલું છે. ધ્રુવ વગર તો વ્યય ને ઉત્પાદ થઈ ન શકે. બે વચ્ચેની કડી છે ધ્રુવ ને ધ્રુવ છે ને એને હંમેશા દ્રષ્ટિનો વિષય ત્રિકાળી દ્રવ્યો માની લેવા જે ક્યાંય વ્યક્ત પર્યાયમાં ધ્રુવ આવતું નથી. વ્યક્ત પર્યાયમાં ધ્રુવ ગતિ આવતું નથી. બિલકુલ ધ્રુવ વર્તમાન પર્યાયમાં ગતિ આવતું નથી અને વર્તમાન પર્યાય ગતિ ધ્રુવમાં જતી નથી. એક વાત ધ્રુવમાં જાય છે બીજે સમય એમ જે કહેવામાં આવે છે તો એ વર્તમાન પર્યાય પર્યાય નથી રહેતી. માર્ગ થાય છે ત્યારે ધ્રુવમાં જાય છે એટલે વર્તમાન સત છે. સમજવાનું આપણે શું છે કોઈ પણ વસ્તુ જે છે આખી વસ્તુ તમે પ્રમાણનો વિષય કહો. પ્રમાણનો વિષય છે એમાં ઉત્પાદ વ્યય અને ધ્રુવ ત્રણેય સમાવિષ્ટ છે. દ્રવ્ય ગુણ અને પર્યાય ત્રણેય સમાવિષ્ટ છે. એ પ્રમાણનો વિષય થઈ ગયો.
પરથી પ્રથમ થઈને પેલા પ્રમાણના વિષયમાં જીવ આવે છે. કેવા પ્રમાણમાં આવ્યું કે દ્રવ્ય ગુણ પડી આવ્યું ઉત્પાદન ધ્રુવિકમ સંગ્રહ હે એ પ્રમાણનો વિષય છે. એમાં પરની નાસ્તી છે, શરીર નથી, બીજા દ્રવ્યો નથી, કર્મ નથી, એ બધાની નાસ્તી છે. ઉત્પાદન ધ્રુવિકમ સત્તા પોતાની ને પોતાની પર્યાય છે, પોતાનું ને પોતાનું દ્રવ્ય છે. એમ કે દ્રવ્ય ગુણ પર્યાયમાં પોતાનું પોતાનું દ્રવ્ય છે, પોતાનું સત છે એક સમય માટે
સત કેવી રીતે બિરાજમાન છે, તો હવે એમાં એટલો ઉત્પાદ કેવી રીતે લાગશે? એમાં ઉત્પાદ વે તો સત લાગશે ને ક્ષણિક સત એક ક્ષણિક 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 કોને કહેવાય? ક્ષણિક કોને કહેવાય? ક્ષણિક ક્ષણિક નો ભાવ શું? અહીંયા ક્ષણિક એક સમય નું છે, એક એક સમય ક્ષણિક છે, પણ ધ્રુવ 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 રહીને ક્ષણિક છે ને, ધ્રુવ રહીને ક્ષણિક છે એટલે એ ત્રિકાળ ધ્રુવ રહીને પોતે ક્ષણિક થાય છે. જેમ કે કેવળ જ્ઞાની પ્રિયા એવી ને એવી 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 ઉત્પાદ થશે, એ ધ્રુવ રહીને ધ્રુવ ક્ષણિક પણ ધ્રુવ રહીને એ નિરંતર છે. ક્ષણિક પણ ધ્રુવ જે સદસ્ય પણ છે, સદ્રશ પણ છે, કેવળ જ્ઞાનની પર્યાય કુટસ્થિત છે, કારણ કે એવી ને એવી ને એવી ને એવી રીતે થાય છે, કઈ છે થતો નથી એ ને એ નહીં, પણ એવી ને એવી એવી ને એવી ને એવી ને એવી ને એવી ધ્રુવ છે, એવી ને એવી ધ્રુવ છે. એ શું ત્રિકાળ ધ્રુવ નથી તો વર્તમાન છે? હા વર્તમાન ધ્રુવ છે, તો એ ધ્રુવ સાથે પોતાનો એક સમય ઉત્પાદ હોય ધ્રુવ છે કે નહીં? એટલે તમે તમારી જે અપેક્ષા છે બદલેસતી નથી ન્યાય સાથે, મારી જે અપેક્ષા છે જે ઉત્પાદ છે એ ઉત્પાદ જ ધ્રુવ છે, ઉત્પાદ જ બે છે. એકલો ઉત્પાદ એટલે સરથી જોવો તો ઉત્પાદ એકલો ઉત્પાદ થી જ છે ઉત્પાદ, અને તમે એને ધ્રુવને પણ સરથી જોઈ શકો, વ્યયને પણ સરથી જોઈ શકો, ઉત્પાદને પણ સરથી જોઈ શકો, પછી તમે ત્રણેયને સાથે જોવો તો ઉત્પાદ ને ધ્રુવ એકદમ સત છે, પછી તમે ઉત્પાદ સતને એકલો સતને જોવો પછી એમાં એમ કહો કે એ સતમાં ધ્રુવ પણ હોય છે, એવું નથી. જે ઉત્પાદ કરે એમાં ત્રણેય ત્રણ અંશ નહીં આવે, એમાં ઉત્પાદ અંશ જ છે. તમે એને ઉત્પાદ કહો છો પછી તો ધ્રુવ અંશ એમાં કેવી રીતે આવે? ધ્રુવ અંશ જુદો છે, વ્યય અંશ જુદો છે, ઉત્પાદ અંશ જુદો છે, અને ઉત્પાદન ધ્રુવ્યુત્તમ સત્તિ જોવો તો આખું આખું ઉત્પાદન ધ્રુવ્યુત્તમ સત છે, હવે જ છે, એમાં દોષ નથી બરાબર છે. પણ તમે એને જ્યારે એક બે ઉત્પાદન સત્તિ જોતા હો તો તમે પોતે એમ કહો ઉત્પાદ સત છે, તો પછી એમાં ધ્રુવ સત ક્યાંથી આવે? તમે એમ કહો ક્ષણિક સત્તિ ઉપાદ
સ્થિતિનો સમય અને નાશનો સમય ભિન્ન ભિન્ન હોય, એક ન હોય એમ હૃદયમાં બેસે છે એવી શંકા કરે છે. હવે એ શંકાનું સમાધાન કરે કે એ પ્રમાણે ઉત્પાદનનો ક્ષણભેદ હૃદય ગુપ્તમાં તો ઉતરે છે. જો દ્રવ્ય પોતે જ ઉપજે છે, પોતે જ અવસ્થિત રહે છે, ટકે છે અને પોતે જ નાશ પામે છે એમ સ્વીકારવામાં આવતું હોય, પરંતુ તે તો સ્વીકારવામાં આવ્યું નથી, પર્યાયોના જ ઉત્પાદાદિક છે એમ સ્વીકારવામાં અને સિદ્ધ કરવામાં આવ્યું છે. ત્યાં ક્ષણભેદ ક્યાંથી હોય, ન જ હોય તે સમજાવવામાં આવે છે. જેમ કુંભાર ધન ચક્ર ચાકડો અને દોરી વડે કરવામાં આવતા સંસ્કારની હાજરીમાં જે રામ પાત્રની જન્મ હોય છે તે જ મૃતિકા પટની પિંડની નાશ સમય છે, તે જ બંને પટમાં રહેલા માટીપણાની સ્થિતિ સમય છે. જો આમાં છે ને આ જે બતાવે છે જે માટીનો પિંડ છે, માટીનો પિંડ, માટીના પિંડનો વ્યય થાય ને ત્યારે ઉત્પાદ થાય છે. માટીનો પિંડ વ્યય છે એ સમયે શું થયું? ઉત્પાદ છે અને ઉત્પાદ છું એ પ્રગટ છે, તો ત્યારે શું થયું? માટીના પિંડનો વ્યય એ કારણ અને વર્તમાન પર્યાય ઉત્પાદ થઈ કાર્ય અને એ વર્તમાન પર્યાય ઉત્પાદ થઈ અને પછી એ એક સમયની આ ચર્ચા, પછી એ બીજે સમયે વ્યય થાય છે. એક સમયે શું થયું કે માટીનો પિંડ હતો, એ માટીના પિંડમાંથી વ્યય થયો અને એ વ્યય થઈને ઉત્પાદ થયો, એ એટલું બતાવવું છે આમાં, એટલું બતાવવું છે. તો હવે એમાં માટીનો પિંડ છે, એ પિંડનો વ્યય છે અને ઉત્પાદ છે, તો એ પિંડનો વ્યય છે અને ઉત્પાદ થયો, તો એ જે સમયે ઉત્પાદ થયો એ સમયે પૂર્વની પર્યાય જે હતી તો વ્યય થઈ ગઈ અને માટીના પિંડમાંથી વ્યય થઈને આ પર્યાય ઉત્પાદ થયો, તો અહીંયા ઉત્પાદ વ્યય ન્યૂનતમ સત કેવી રીતે લાગુ પડ્યું? કે પૂર્વની પર્યાય હતી એનો વ્યય થયો, વર્તમાન પર્યાયનો ઉત્પાદ થયો અને માટીનો પિંડ જે દ્રવ્ય છે એમાંથી માટીના પિંડમાંથી વ્યયની વ્યય થતા, માટીના પિંડનો વ્યય થતા વર્તમાન પર્યાયનો ઉત્પાદ થયો. આમાં છે ને આ બહુ સરસ છે, આપણે આ દેશમાં આમાં આ વિષય છે ને આપણે આ ગુરુદેવ જે આપણે દીધું છે ને એ પ્રમાણે આપણે જોશું. તમારો જે પ્રશ્ન છે એનો જવાબ છે અને આ બહુ સુંદર વાત છે, આપણે લઈ લેશું જે એનાથી છે ને આપણે જોશું થઈ ગયા ઉત્પાદ જોયું. આપણે તો આ ચર્ચા કરી આપણે જોવું પડવું છે કે ભાઈ તમારો પ્રશ્ન હોય તો એ પ્રશ્ન બધાને લાગુ પડે અને બધાને ઉત્તર હશે. આપણે તો આપણે તો ચર્ચા કરી છે, ચર્ચાની વિષય વધારે